ગુજરાત ભાજપ દ્વારા દરેક જિલ્લામાં ભાજપના નવા કાર્યાલયો બની રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ ભાજપ કમલમ કાર્યાલયનું રૂપિયા 6 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવા કમલમ કાર્યાલયનું ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સી આર પાટીલે જણાવ્યું હતું કે જ્યાં ભાજપ કાર્યાલય બન્યું છે ત્યાં ગરીબના ઝૂંપડા હતા, તેમને અલગ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. ભાજપ કોઈનો અધિકાર છીનાવતું નથી, પણ એમનો અધિકાર આપે છે. આજે ભાજપમાં કોંગ્રેસના 5000થી વધુ લોકો જોડાયા છે, જેમાં કોંગ્રેસ ગુજરાત માઇનોરિટી સેલના કાર્યકારી પ્રમુખ ઇમ્તિયાઝ કાદરી, તેમની પુત્રી અને નગરપાલિકા વિરોધ પક્ષના નેતા શાહીનૂર પઠાણ પણ ભાજપમાં જોડાયા છે, જ્યારે રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પણ ભાજપમાં જોડાયા છે. આજે હું વિધિવત રીતે ભાજપની અંદર જોડાયો છું શ્રી પાટીલ સાહેબના હસ્તે. એનું મુખ્ય કારણ છે કે જે દેશની અંદર અને ગુજરાતની અંદર જે વિકાસની અને દરેક સમાજને લઈને જે ભાજપ ચાલી રહી છે, એનાથી પ્રેરાઈને હું એક તો ભાજપમાં જોઈન્ટ થયો છું, સાથે કોંગ્રેસની અંદર રચનાત્મક અને સંગઠન શક્તિનો અભાવ હોવાના લીધે અને કાર્યકર્તાઓનું મતલબ એ થવાના લીધે આજે મેં કોંગ્રેસને ત્યાગ કરી અને ભાજપની અંદર વિધિવત જોઈન્ટ થયો. હા, નગરપાલિકા ખલાસ નહીં, નગરપાલિકાના વિકાસના કામો મારી દીકરી વિરોધ પક્ષની નેતા હતી એ વખતે બી થતા હતા. મારી દીકરી જ્યારે છેલ્લા 2.5 વર્ષના ટર્મથી છે તો જે કામ નહોતા થયા ભાજપની સત્તા હતી તે વખતે, તો ભાઈ રોડ રસ્તા પાણીના મુખ્ય પ્રશ્નો સોલ્વ થયા, એનાથી પ્રેરાઈને મારી દીકરી બી આવી કે ના ભાઈ ભાજપ એક એડમિનિસ્ટ્રેટિવ અને શિસ્તબદ્ધ રીતે પાર્ટી છે. નર્મદા જિલ્લા કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે છોટાઉદેપુરના ભાજપના ઉમેદવાર જસુ રાઠવા, ભરૂચ ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સી આર પાટીલે જણાવ્યું હતું કે છોટાઉદેપુરના ઉમેદવાર જસુ રાઠવા ભલો અને સીધો માણસ અને સરળ માણસ છે, જ્યારે સી આર પાટીલે મનસુખ વસાવાના ભરપેટ વખાણ કર્યા હતા. ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા ગરમ માણસ છે, ગુસ્સો વધારે કરે છે, પણ કોના માટે કરે છે, કાર્યકર્તા માટે તેઓ ગુસ્સો વધારે કરતા હોય છે. કોઈ પણ મોટો અધિકારી હોય, કોઈ પણ ચવરબંધી હોય, તેની સાથે અથડાવવામાં મનસુખ વસાવા કોઈ દિવસ ચિંતા કરતા નથી. આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે અહીં કેટલાક લોકો બહુ કૂદકા મારે છે, તેમને આપણે શાંત કરવાના છે. આ બંને લોકસભાની બેઠક 6 લાખ મતોથી જીતવા માટે પણ કાર્યકર્તાઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. 5 લાખથી વધુ મતે જીતવાની છે. પણ મિત્રો, મારી તમારી ભરૂચ અને તમારા છોટાઉદેપુર સીટ ઉપર હશે એ અપેક્ષા છે. અહીંયા કેટલાક લોકો બહુ કૂદકા મારે છે કે નહીં, એને જરા શાંત પાડવાના છે. એટલા માટે ભરૂચની સીટ અને છોટાઉદેપુરની સીટ પર 5 લાખને બદલે 6 લાખનો ટાર્ગેટ રાખવાનો. આપણને બબ્બે ઉમેદવાર મળ્યા જસુભાઈ છોટાઉદેપુરમાં, ભલો સીધો માણસ, આપણો માણસ, આપણી વચ્ચેનો માણસ, એને જીતાડવાની જવાબદારી તમારા બધાની છે. અને આપણને એક 6 રાઉન્ડ જીતીને તમારું પ્રતિનિધિત્વ કરીને સતત લડતા રહેનાર મનસુખભાઈ માટે બધા કહે કે બહુ ગરમ છે, બહુ ગુસ્સો કરે છે, તો હું એને અભિનંદન આપું છું કે લડે છે કોના માટે, ગરીબ લોકો માટે, કાર્યકર્તા માટે. કોઈ પણ અધિકારી ગમે તેવો મોટો હોય, કોઈ પણ ચમરબંધ હોય, તેની સાથે અથડાવવામાં મનસુખભાઈ ક્યારેય ચિંતા કરતા નથી, પોતાના ભવિષ્યની કારકિર્દીની ચિંતા કરતા નથી. મારા કાર્યકર્તાને અન્યાય નહીં થવું જોઈએ, મારા વિસ્તારના લોકોને અન્યાય નહીં થવું જોઈએ, એવા એકમાત્ર ઉદ્દેશ સાથે એ તાકાતથી કામ કરે છે એવા મનસુખભાઈને જીતાડવાનો જસ તમને મળવાનો છે. અને મને વિશ્વાસ છે કે આવો એક કાર્યકર્તા, નડાયક કાર્યકર્તા, કાર્યકર્તાના હિત માટે મિનિસ્ટરને પણ છોડી દેનાર આવા કાર્યકર્તા આપણી વચ્ચે છે, એને જીતાડવાની જવાબદારી તમારા બધાની છે.